નમસ્કાર, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. હું પંચલ સ્નેહા પીપી સવાણી શાળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 4 વિષય ગણિત, પ્રકરણ 11 ઘડિયા અને ભાગાકાર. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે આ પ્રકરણની શરૂઆત કરી હતી. હવે આજે આપણે આ પ્રકરણમાં આગળ અભ્યાસ કરીશું. દરિયાઈ છીપલા. ધ્રુવ દરિયાની નજીક રહે છે. તેણે પોતાના 3 મિત્રો માટે છીપલાની માળા બનાવવાનું વિચાર્યું. આખો દિવસ તેણે દરિયાઈ છીપલા શોધ્યા. સાંજ સુધીમાં તેણે 112 છીપલા ભેગા કર્યા. હવે તેની પાસે ઘણા બધા જુદા જુદા રંગના અને ચમકતા છીપલા છે. હું એક માળા 28 છીપલામાંથી બનાવીશ. શું એટલા છીપલા પૂરતા છે મારા બધા મિત્રો માટે? તેણે એક માળા માટે 28 છીપલા લીધા. 112 ઓછા 28 એટલે કે 84. હવે તેની પાસે 84 છીપલા છે. ફરી તેણે 28 છીપલા બીજી માળા બનાવવા લીધા. હવે તેની પાસે કેટલા છીપલા બાકી રહેશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 84 ઓછા 28 કરવાના. 10 કો લેવો પડશે. 4 ની ઉપર 14, 8 ની ઉપર 7. 14 માંથી 8 જાય તો 6 રહેશે, અને 7 માંથી 2 જશે એટલે 5. એટલે કે હવે તેની પાસે 56 છીપલા બાકી રહેશે. પછી તેણે ત્રીજી માળા બનાવી, તેમાં આપણે 56 ઓછા 28 કરવાના. 28. તો હવે તેની પાસે 28 છીપલા બાકી રહ્યા. ધ્રુવ 112 છીપલામાંથી કેટલી માળા બનાવી શકશે? તો તે 4 માળા બનાવી શકશે. શું આટલા છીપલા તેના બધા મિત્રો માળા બનાવવા માટે પૂરતા છે? જવાબ આવશે હા. આગળ પ્રયત્ન કરો. કનુ એક માળામાં 27 છીપલાની બનાવી, આવી બીજી કેટલી માળા તે 100 છીપલામાંથી બનાવી શકે? ચાલો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો જોઈએ. તો અહીંયા આપણે જુઓ, 100 ભાગ્યા 17 કરવા પડશે. તો 17 × 5 = 85. 100 માંથી 85 જાય તો 15 વધે એટલે કે 5 માળા બનશે અને 15 છીપલા વધશે. એક ખોખામાં સાબુના 85 લાટા સમાઈ શકે છે. સૈલીને તેમાં 338 સાબુના લાટા ગોઠવવા છે. તેને બધા લાટા સમાવવા કેટલા ખોખા જોઈશે? તો વિદ્યાર્થી મિત્રો, એક ખોખામાં સાબુના 85 લાટા એટલે 338 ઓછા 85, તો 253 જવાબ આવે. ત્યાર પછી બીજું ખોખું. તો બીજા ખોખામાં 253 ઓછા 85 168. ત્યાર પછી ત્રીજું ખોખું, 169 ઓછા 85 એટલે કે 83 લાટા. તો 3 ખોખા ભરાતા 83 સાબુના લાટા વધે, પરંતુ અહીં આપણને બધા સાબુના લાટા સમાવવાના કીધા છે, માટે 4 ખોખાની જરૂર પડશે. મનપ્રીતને ઘર બનાવવા 1500 થેલી સિમેન્ટ જોઈએ છે. એક ખટારામાં એક સાથે 250 થેલીઓ લઈ જઈ શકાય છે. તો ખટારામાં એ કેટલા ફેરા પાડવા પડશે? વાહન ચાલક એક ફેરાના 1500 રૂપિયા લે છે. તો મનપ્રીત વાહન ચાલકને બધા ફેરા માટે કેટલા રૂપિયા ચૂકવશે? તો વિદ્યાર્થી મિત્ર જુઓ, તો કે પ્રથમ ફેરામાં 250 થેલીઓ લઈ જઈ શકાય. તો 1500 ઓછા 250 વધ્યા 1250. ત્યારબાદ બીજા ફેરામાં 1250 ઓછા 250 એટલે વધ્યા 1000. ત્રીજા ફેરામાં વધશે 750. ચોથા ફેરામાં વધશે 500. પાંચમા ફેરામાં વધશે 250. અને છઠ્ઠા ફેરામાં બધી ગુણો સમાઈ શકશે એટલે કે કુલ 6 ફેરા મારવા પડશે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણને શું કીધું છે કે વાહન ચાલક એક ફેરાના 500 રૂપિયા લે. તો એક ફેરાના 500 રૂપિયા, તો 6 ફેરાના કેટલા? તો 500 × 6 કરશું તો 3000 રૂપિયા જવાબ આવશે. એટલે કે વાહન ચાલકને મનપ્રીતે 3000 રૂપિયા ચૂકવવા પડશે. ગંગુ મીઠાઈ. ગંગુ ઈદના તહેવાર માટે મીઠાઈ બનાવે છે. તેને એક થાળમાં 80 લાડુ ભર્યા. મહેરબાની કરીને એક ખોખામાં 4 લાડુ ભરો, મને 23 નાના ખોખા જોઈએ છે. તો સૌપ્રથમ આપણે રૂપિયાની ગણતરી કરવી પડશે. તો કે એક ખોખામાં 4 લાડુ સમાય તો 23 ખોખામાં કેટલા લાડુ?
तो 23 × 4 करशूँ तो 92 जवाब आवशे, एटले के कुल 92 लाडू जोईशे। શું આ મીઠાઈ 23 નાના ખોખામાં ભરવા પૂરતી છે? તો વિદ્યાર્થીઓ પૂરતી નથી એટલે ના લખવાનું। કેટલી વધારે મીઠાઈની જરૂર પડશે? તો વિદ્યાર્થી મિત્રો આમાં આવશે જુઓ તો કે 92 મીઠાઈ જોઈએ છે અને હાલમાં કેટલી છે? તો કે 80 મીઠાઈ છે એટલે કે 92 મીઠાઈની જરૂર પડશે। ગંગુ પાસે એક મોટું ખોખું પણ છે જેમાં તેણે 12 લાડવા ભર્યા। 60 લાડવા ભરવા માટે તેને કેટલા ખોખાની જરૂર પડશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પદની રીતે દાખલો કરીશું। તો કે 12 લાડવા એક ખોખામાં સમાય તો 60 લાડવા કેટલા ખોખામાં? 60 × 1/12 કરીશું તો 60 / 12 કરીએ, 12 ના ઘડિયામાં 12 × 5 = 60 થશે એટલે 5 ખોખાની જરૂર પડશે।